सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। ગઈકાલે આપણે સંવાદિતાની વાત કરી, ધર્મની વાત કરી કે જગતમાં સર્વત્ર સંવાદિતા છે, દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતી હોય છે। તો જગતમાંથી કુદરતમાંથી બોધપાઠ લેવો હોય તો આપણે જોઈ શકીએ કે જગતમાં કે કુદરતમાં સર્વત્ર પ્રામાણિકતા છે, ક્યાંય અપ્રામાણિકતા નથી, ક્યાંય છેતરપિંડી નથી, ક્યાંય દંભ નથી। ભલે આપણી બધી પંચતંત્રની કે હિતોપદેશની કથામાં આપણે વર્ણન કરીએ કે આ શિયાળ તો બહુ લુચ્છું છે, છેતરનારું છે, કાગડો આવો છે, આ પ્રકારે આપણા બધા દોષનો આરોપ આ બધા પશુઓ પર કરીને એમને એવું ચેતરતા હોઈએ છે। ટૂંકમાં નાનપણથી મારા મગજમાં બધા શિયા તો લુચ્છું હોય અને કાગડો તો દુષ્ટ હોય એ વગેરે વગેરે। આ બધું તો ખાલી કથા કહેવા માટે છે, બાકી ક્યાંય કોઈ કોઈને છેતરતું નથી, ક્યાંય દુષ્ટતા નથી, ક્યાંય લુચ્ચાઈ નથી, ક્યાંય અપ્રામાણિકતા નથી। આપણે પાછા પેલા ગધેડાને મૂરખ કહીએ અને ભેંસને ડૂબો કહીએ, એ તો બધા આપણી ગ્રંથિઓ છે। કોઈ મૂરખ પણ નથી ને કોઈ ડૂબું નથી ને કશું નથી, બધા બરાબર છે। દરેક વસ્તુ પોતપોતાના સ્થાને યોગ્ય છે અને તેથી દરેકને આહાર નિદ્રા ભય મૈથુનમ આમ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે એની પ્રાપ્તિ માટે પૂરતી સૂઝ બધામાં આપવામાં આવે છે। કોઈ એવું મૂર્ખ નથી ખબર નહીં કે શું ખાવું, ભૂખ લાગે ખાવું કે નહીં, એવી એને ગાયને એમને કે ઘાસ ખાવું કે માંસ ખાવું, એ પ્રકારનો કોઈ એવો એવો સંગત એવી એવી મૂર્ખતા ક્યાંય નથી, બધે વિવેક છે। એટલે આ રીતે આપણે ચાલો ટૂંકમાં એક વસ્તુ જો આપણે નોંધીએ તો કુદરતમાં બધે પ્રામાણિકતા છે, ક્યાંય દંભ નથી, ક્યાંય છેતરપિંડી નથી। એટલે એવું નથી કે ઊંટ, ભલે આપણે ઊંટને 18 વાંકા કહીએ ને એ બધું માનીએ અને તેથી આપણા આપણું એકાદ અંગ વાંકું હોય તો આપણે પ્લાસ્ટિક સર્જન પાસે જઈને સીધું કરાવીએ ને એવું કશું કોઈને ત્યાં છે નહીં, કોઈ ગ્રંથિઓ જ નથી ને। કારણ કે આ મનુષ્યની તકલીફ શું છે કે એ પોતાની તુલના બીજાઓ સાથે કરે છે ને પછી નિર્ણય કરે હું ચડી જતો છું અને ઉતરતો છું, હું રૂપાળો છું ને રૂપાળો નથી, હું બુદ્ધિશાળી છું ને બુદ્ધિશાળી નથી, હું મૂર્ખ છું વગેરે વગેરે। આ બધા નિર્ણયો માણસ પોતાના માટે કરે છે, આવા નિર્ણયો કોઈ બીજા લોકો પશુઓ કંઈ કરતા નથી હોતા। આપણે એવું લાદીને કહીએ કે આ ગધેડો મૂર્ખ છે, એ કથાઓ કહીએ, આપણે ઊભી કરીએ કથા, ગધેડો વાઘનો એને તો વેશ પહેર્યો ચામડ અને પછી ખેતરમાં ગયો અને બધું બધું કાંક ત્યાં શેરડીનું ખેતર હતું અને ખેડૂત તો ભાગી ગયો એને જોઈને અને પછી એને આરામથી બધી શેરડીનો ઉજાણી કરી એવું બધું, પાછો એની મૂર્ખતા બતાવી આપણે, પછી તો ઉજાણી કર્યા પછી એવો મદમાં આવી ગયો બસ એને તો ગાવા માંડ્યો, શિયાળે તો ના ગાઈશ ભાઈ તે હું તો ગાઈશ, હોંચી હોંચી ગાવા માંડ્યું વગેરે વગેરે। આ બધી મજાની કથાઓ છે, બરાબર છે, આવું કશું વાસ્તવમાં હોય નહીં। ભલે આવી કથા કહેવી હોય તો કહો, શું કરવા બીજા બધા લોકોને આવી તો દોષિત કરીને આપણે શું કામ આવી કથાઓ ઊભા કરીએ છીએ, મને ખબર નથી, હું એને માટે નહીં કહું કશું, પણ કદાચ આમાંથી બધામાં તો બોધ મળે છે, સાચી વાત છે, આવું કશું આવું કશું કુદરતમાં છે નહીં। એટલે પહેલો બોધ પાઠ તો એ છે કે જીવન તો જ સુખી હોઈ શકે જ્યાં સરળતા હોય, પ્રામાણિકતા હોય, નિષ્કપટતા હોય, છેતરપિંડી ના હોય, કુદરતમાં ક્યાંય નથી, એટલે બધું સંવાદિતા છે, એટલે શાંતિ છે, સ્વસ્થતા છે, સુખ છે।
એટલે આ ધર્મ જો જીવનમાં આપણે ધર્મનું આચરણ કરવું હોય તો આ ધર્મના આચરણનું પહેલું પગથિયું આ છે કે આપણે પણ કુદરતમાં સર્વત્ર પ્રામાણિકતા છે, આપણા જીવનમાં પણ પ્રામાણિકતા હોય. કુદરતમાં ક્યાંય દંભ નથી, આપણું જીવન પણ દંભ ના હોય. કુદરતમાં ક્યાંય પણ છેતરપિંડી નથી, આપણે પણ છેતરપિંડી ના હોય. કોઈ જૂઠું બોલતું નથી, આપણે ના બોલીએ. ટૂંકમાં આ બધા મૂલ્યો જે શીખવામાં આવે ને, એ બધા મૂલ્યો આપણે કુદરતમાં જોઈ શકીએ છીએ, પ્રવર્તમાન છે. એવું નથી કે આ મૂલ્યોનું પાલન ના થાય, આપણે માની કે થઈ જ ના શકે, આ પ્રેક્ટિકલ નથી, ભલે નહીં હોય. એ માણસ માટે પ્રેક્ટિકલ નથી, કે આ માણસે પોતાની જાતને એવી કક્ષામાં મૂકી દીધો છે માટે પ્રેક્ટિકલ નથી, બાકી આખી કુદરત તો એના પર જ રચાયેલી છે. જો પ્રેક્ટિકલ ના હોય તો આટલું તંત્ર ચાલે જ કેવી રીતે? આ જગતનું તંત્ર ચાલે છે કારણ કે આ બધું છે, કારણ કે એમાં પ્રામાણિકતા છે, છેતરપિંડી નથી વગેરે, એટલે મને આ ચાલે છે, સંવાદિતા છે. જ્યાં અપ્રામાણિકતા આવી, જ્યાં છેતરપિંડી આવી, ત્યાં બધ સંવાદિતા ગઈ. જ્યાં સંવાદિતા ગઈ ત્યાં સંઘર્ષ ઊભો થયો, જ્યાં સંઘર્ષ ઊભો થયો ત્યાં દુઃખ ઊભું થયું. એટલે આપણે એમ ના માનવું કે કોઈ આપણે દુઃખ આપી રહ્યું છે. હા, કર્મના નિયમ પણ કહેવાય, કર્મનું ફળ છે, દુઃખ વગેરે બધું બરાબર છે, પણ એમ કહી શકાય કે આપણે આપણી જાત માટે દુઃખ જન્માવીએ છીએ. દુઃખ એ મનની અવસ્થા છે, સુખ પણ મનની અવસ્થા છે. અને તેથી સુખ દુઃખને બહારના સંજોગો સાથે સાંકળવાની આવશ્યકતા નથી. બહાર અમુક પ્રકારના સંજોગો હોય અને માટે એને સુખ કહેવાય, બીજા સંજોગો હોય માટે દુઃખ કહેવાય, આ બધી આપણી વ્યાખ્યા છે. આ સુખ દુઃખ તો માત્ર મનની અવસ્થાઓ છે, અને એ અવસ્થાઓ જન્માવામાં મુખ્ય કારણ આપણે જ છીએ. અંતેથી આપણના મૂલ્યોનો બોધ કરવામાં આવ્યો. સત્યમ વદ, તું સાચું બોલ, એટલે સત્ય, હિંસા, ચોરી ન કરવી, વણજોગવું, સંગરવું વગેરે વગેરે જે મૂલ્યો કહેવામાં આવ્યા, એ ધર્મનું પહેલું પગથિયું છે. અને આ પ્રકારે આપણા ધર્મશાસ્ત્રો, અમારા પૂજ્ય સ્વામીએ કહેતા કે આ ધર્મનો બોધ પ્રાપ્ત ક્યાં થાય, તો કે આ ગ્રંથોમાં, રામાયણમાં, મહાભારતમાં પ્રાપ્ત થાય. ભગવાન રામ એટલે હાલતો ચાલતો ધર્મ. એ ધર્મ કોને કહેવાય શીખવું હોય તો એમણે પોતાના જીવનમાં એવો ચરિતાર્થ કરી બતાવ્યો. અને એ રીતે આપણી સામે આવી જાતના આદર્શો પણ મૂકવામાં આવેલા છે કે આપણે આપણી જાતને ઘડી શકીએ. એ પ્રકારે આદર્શ એટલા માટે છે જેથી આપણે સુખી, જીવનમાં સુખી થઈ શકીએ, સફળ થઈ શકીએ. સુખ અને સફળતા માટે ધર્મ પહેલું પગથિયું છે, આ મૂલ્યો પહેલું પગથિયું છે. એ મૂલ્યોનું આચરણ કે મૂલ્ય પ્રવર્તમાન છે, એ આપણી આસપાસ સર્વત્ર જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન થાય કે આ બધું આપણને કેમ મુશ્કેલ લાગતું હશે? પ્રામાણિકતા બધે પ્રવર્તમાન છે તો આપણે પ્રામાણિક એવા મુશ્કેલી કેમ પડે છે? ક્યાંય છેતરપિંડી નથી તો આપણે કેમ છેતરપિંડી કરવી પડે છે? ક્યાંય દંભ નથી તો આપણે કેમ દંભ કરવો પડે છે? એ આ મનુષ્યની સમસ્યા છે. આગળ હોતા મનુષ્ય છે ને ઉત્ક્રાંતિના સર્વોચ્ચ શિખર પર છે. આ બીજા બધા કુદરતને બાકીના બધા ચેતન અચેતન છે, બધા ઉત્ક્રાંતિના નીચલા સ્તર પર છે. અને તેથી આ બધી સમસ્યાઓ એમનામાં ઊભી થઈ નથી. એનો થઈ નહીં કે એ મનુષ્ય કરતાં ચડિયાતા છે. હજી એમનામાં આ સમસ્યાઓની માત્ર સંભાવના છે, અભિવ્યક્તિ નથી. જે બધા કહેતા હોય છે બાઘ નિર્દોષ છે, આપણે જ એને આવું બનાવીએ છીએ, એવું નથી હોતું. બાઘ નિર્દોષ છે કારણ કે એના મારા દોષ છે, એને અભિવ્યક્ત થવા જેટલો વિકાસ જ એનામાં થયો નથી. એ બાળકનો વિકાસ થશે ને, એની બુદ્ધિનો વિકાસ થશે, મનનો વિકાસ થશે, તેમ તેમ અંદર રહેલા જે દોષ અને ગુણ છે એ ધીમે ધીમે વ્યક્ત થતા જશે. હવે મનુષ્ય સિવાયના જીવો છે એમની બુદ્ધિનો આટલો જ વિકાસ છે, બાળક જેવી જ એમની બુદ્ધિ છે, એટલા જ માટે એમના દોષ કે વગેરેનો કોઈ અભિવ્યક્તિ નથી. મારે એ લોકો નિર્દોષ છે, બરાબર છે, પણ બાળક નિર્દોષ છે એવું કહેવું ગમે આપણને,
ત્યાં સુધી કહેવામાં આવે છે કે બધું મા બાપ ને સમાજ જ એમના પર આવું લાદતો હોય છે, એમ કરી કે એમને પણ આક્ષેપ કરવામાં આવતો હોય છે. પણ કર્મનો સિદ્ધાંત કહે છે કે દરેક પોતે કર્મનું ફળ લઈને આવેલા છે, સંસ્કાર લઈને આવેલા છે, અને તેથી આ ગુણ દોષની સંભાવના લઈને આવેલા છે. અને આપણી બુદ્ધિનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ ધીમે ધીમે એ બધા ગુણદોષ દેખાતા જાય અને બુદ્ધિને પૂરો વિકાસ થાય એટલે બધા દેખાય. એટલે કે મનુષ્ય આ બધા ગુણદોષ લઈને આવેલો છે અને એને કારણે આપણને આ બધા મૂલ્યોના પાલનમાં મુશ્કેલી પડે છે. આ બધા ગુણદોષ લઈને આવ્યા છે. મારે આપણામાં શું છે, આપણામાં સ્વાર્થ છે. ચલો ભય તો બીજે બધે હશે, પોતાનું રક્ષણ કરવાની જરૂરિયાત હશે, આહાર નિદ્રા ભય મૈથુનમ, પણ મનુષ્યને સ્વાર્થપણું છે. મનુષ્ય એક અહંકાર છે. બીજા બધા જીવોને ભય છે. શાનો ભય છે? એમને મૃત્યુનો ભય છે. આપણે માત્ર મૃત્યુનો ભય છે એવું નથી, આપણે ઘણા બધા ભય છે. અને આપણને મુખ્યત્વે તો અહંકાર ઘવાયાનો ભય છે. ભય છે મને નિષ્ફળતાનો ભય છે, મને અપમાનનો ભય છે, મને હાંસીનો ભય છે, મને કોઈક મને એમ કોઈક મને હાંસી ઉડાવે છે, કોઈક મારી ઠેકડી ઉડાવે છે, કોઈક મને મહાત કરશે, કોઈક મને હરાવશે, કોઈ મને નીચો દેખાડશે. આ બધાનો ભય અહંકારના સ્તરનો ભય પણ મનુષ્ય લઈને આવેલો છે. એટલે આપણે માત્ર મૃત્યુનો ભય એ તો બધાને હોય અને એમાંથી રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે જ, પણ આ અહંકારના સ્તરના જે બધા ભય લઈને આપણે આવ્યા છીએ એને કારણે આ મૂલ્યોના પાલનમાં આ બધી મુશ્કેલીમાં પડે છે. અને તેથી આ મનુષ્યને માત્ર પ્રામાણિકતા વગેરે મૂલ્યોના પાલનમાં મુશ્કેલી છે, કારણ કે મનુષ્યમાં અહંકાર છે. એને કારણે એનામાં સ્વાર્થ છે, એને કારણે એનામાં અસલામતી છે, આ પ્રકારનો ભય છે. અને એથી આ બધા મૂલ્યોના પાલનમાં મુશ્કેલી પડે છે. એટલે એટલા જ માટે આપણને મૂલ્યોનું પાલન કહેવામાં આવ્યું, જેથી આ ભયમાંથી ધીમે ધીમે મુક્ત થઈએ. જ્યાં સુધી આ ભય છે ત્યાં સુધી આપણે સુખી ન થઈ શકીએ. તો અહંકારના સ્તરમાં ભય છે, અમે ધીમે કેમ મુક્ત થઈએ? એને માટે આ મૂલ્યો કહેવામાં આવ્યા, કારણ કે મૂલ્યોનું પાલન કરવા માટે નિર્ભયતા જોઈએ જ. તેથી આપણે નિર્ભયતા કે ભય છે ને એનું આચરણ કરવાનું કહેવામાં આવે છે મૂલ્યોના પાલન દ્વારા. અને એ રીતે ધીમે ધીમે આપણે નિર્ભય બનીએ અને એ રીતે આપણે જીવનમાં સુખી અને સફળ બનીએ, એ આ મૂલ્યોના પાલનરૂપી ધર્મનું પ્રયોજન છે. ઓમ જય ગુરુ ઓમકાર, જય જય સદગુરુ ઓમકાર, ઓમ જય ગુરુ ઓમકાર, જય જય સદગુરુ ઓમકાર, જય ગુરુ ઓમકાર, જય જય સદગુરુ ઓમકાર, ઓમ જય ગુરુ ઓમકાર, જય જય સદગુરુ ઓમકાર, ઓમ બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, હર 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 મહાદેવા, હર 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 મહાદેવા, હર 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 મહાદેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, હર 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 મહાદેવ.
ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा